આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનના આરંભ સમયે વડાપ્રધાન મોદીનું નિવેદન. વડાપ્રધાને કહ્યું કે સ્વાસ્થ્ય સેવાઓ ક્ષેત્રે આ ક્રાંતિકારી પગલું છે. દેશના ગરીબ અને મધ્યવર્ગને સારવાર માટે આ યોજનાથી ફાયદો. દરેક નાગરિકનું હેલ્થ રેકોર્ડ ડિજિટલી સુરક્ષિત રહેશે. ભવાનીપુર પેટાચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે ભાજપે ટીએમસીના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો. ભાજપે કહ્યું કે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષ પર ભવાનીપુરમાં પ્રચાર દરમિયાન હુમલો કરવામાં આવ્યો. મમતા બેનર્જી પર નિશાન સાધતા શુભેન્દુ અધિકારીએ સવાલ કર્યો કે આખરે હિંસાનું આ ચક્ર ક્યારે બંધ થશે. દિલીપ ઘોષે કહ્યું, જ્યારે ભવાનીપુરમાં જનપ્રતિનિધિઓ પર હુમલો થઈ શકે છે તો પછી સામાન્ય નાગરિકો ત્યાં કેવી રીતે સુરક્ષિત રહી શકે. ભાજપ સાંસદ વરુણ કાંતે મુખ્યપ્રધાન યોગીએ શેરડીનું મૂલ્ય વધારીને 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની અપીલ તેમણે કરી. ખેડૂતોની દુર્દશા, શેરડીનો વધતો ખર્ચ અને મોંઘવારી દરને જોતા આ વર્ષે શેરડીનું મૂલ્ય 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવું જોઈએ. અગાઉ વરુણ ગાંધીએ 12 સપ્ટેમ્બરે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને શેરડીનું મૂલ્ય વધારવાની માંગ કરી હતી. કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું. કહ્યું, ભાજપ અને સંઘના સરસ્વતી શિશુ મંદિરમાં ભણનારા બાળકોના મનમાં બાળપણથી જ નફરતના બીજ રોપવામાં આવે છે, જે આગળ જતા સાંપ્રદાયિક સદભાવનાને બગાડે છે. દિગ્વિજયસિંહે કહ્યું હતું કે આ સાચો સમય છે જ્યારે ભાજપ અને આરએસએસની વિચારધારા સામે લડવા માટે તમામ દળો એક મંચ પર આવવું જોઈએ. ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ દેબ એક નિવેદનના કારણે વિવાદમાં ફસાઈ ગયા. બિપ્લબ દેબે સરકારી અધિકારીઓને કોર્ટના અપમાનની ચિંતા ન કરવા કહ્યું, કારણ કે પોલીસ તેમના નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે કોઈને જેલમાં મોકલવું સહેલું નથી. દેબની આ ટિપ્પણીને લઈને વિવાદ ઉભો થયો. વિપક્ષે કહ્યું કે તેમના શાસન હેઠળ લોકશાહી દાવ પર. લખનૌમાં યોજાયેલી રેલીમાં ઓબીસીએ હૈદરાબાદની પ્રસિદ્ધ ચારમિનારને પોતાના અબ્બાની ઇમારત ગણાવી દીધી. ઓબીસીએ કહ્યું કે ચારમિનાર અમારા અબ્બાની ઇમારત છે. મુસલમાનોની સ્થિતિની બેન્ડ બજાવનાર જેવી છે, જેની કોઈ ઇજ્જત હોતી નથી. હૈદરાબાદના લોકોએ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને હરાવ્યા. યુપીમાં મુસ્લિમોની વસ્તી 19% છે, પરંતુ તેમની પાસે એક પણ નેતા નથી. હું ઈચ્છું છું કે મારા મૃત્યુ પહેલા યુપીમાં 100 મુસ્લિમ નેતાઓ હોય. શિવસેનાએ મુખપત્ર સામનામાં ઓવેસી પર આકરા પ્રહાર કર્યા. સામનાના સંપાદકીય ઓવેસીને ભાજપના અંડરગાર્મેન્ટ કહેવામાં આવ્યા. રાજસ્થાનમાં સીએમ અશોક ગહેલોતના ભાઈ પર ઈડીનો સકંજો. અગ્રસેન ગહેલોતને પૂછપરછ માટે ઈડીએ બોલાવ્યા. ફર્ટિલાઇઝર કૌભાંડમાં અગ્રસેન ગહેલોતનું નામ આવ્યું હતું. સામે વર્ષ 2007-2009 દરમિયાન રાહત દરે ખેડૂતોને અપાતું ખાતર મલેશિયા અને વિયેતનામ હવે છે 150 કરોડનું કૌભાંડ આચરાનો આરોપ. કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. આ અહેવાલો વચ્ચે કનૈયાના વલણથી સીપીઆઈ પરેશાન થઈ છે. સૂત્રો મુજબ કનૈયા કુમારે પાર્ટીમાં રહેવા અધ્યક્ષ પદ માંગ્યું છે, ઉપરાંત સર્વોચ્ચ ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનવા જોઈએ, જે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરે છે. મહત્વનું છે કે કનૈયા કુમાર અને દલિત નેતા જિગ્નેશ વિમાણી મંગળવારે કોંગ્રેસમાં જોડાઈ શકે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘની બધી મુશ્કેલી. થાણે પોલીસે નોંધ્યો ખંડણીનો કેસ. ડીસીપી પરાગ માનેકર, સંજય પુરમિયા, ઉદ્યોગપતિ સુનિલ જૈન અને અન્ય 3 અધિકારીઓને મહારાષ્ટ્ર સીઆઈડીના હવાલે કરાયા. પૂર્વ લદ્દાખ પાસે ચીને ફરી એકવાર ભારત વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. સૂત્રો મુજબ ચીની સેનાએ લદ્દાખમાં એલએસસી સાથે લગભગ 8 નવા સ્થળોએ સૈનિકો માટે મોડ્યુલર કન્ટેનર આધારિત મકાન બનાવ્યા. આ 8 જગ્યાએ ચીને લગભગ 50,000 સૈનિકોને તૈનાત કર્યા. ઉપરાંત મોનિટરિંગ માટે સક્ષમ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા, જેથી ભારતીય સૈનિકોની હિલચાલ પર નજર રાખી શકાય. છત્તીસગઢમાં આઈડી વિસ્ફોટક જપ્ત. આઈટીબીપીની 40મી બેટાલિયને વિસ્ફોટક ભરેલું પ્રેશર કુકર જપ્ત કર્યું. રાજનાંદગાંવના બાકર કટ્ટા પાસેથી મળ્યા વિસ્ફોટક. બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે ઉદભવેલા ચક્રવાત ગુલાબથી આંધ્રપ્રદેશ ઓડિશામાં નુકસાનની આશંકા. આંધ્રપ્રદેશના 3 તટીય જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમથી બંગાળની ખાડીમાં થયેલા 6 માછીમારો લાપતા. ઓડિશા આંધ્રપ્રદેશમાં 29 અને 30 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની સંભાવના. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનો સાથે વાત કરી જરૂરી તમામ મદદનું આપ્યું આશ્વાસન.
चक्रवात गुलाब की असर आंध्र प्रदेश दरिया किनारे आवेला विशाखापट्टनम में भारी वरसाद जिला पेंडुर्ती में वरसाद की सौथी वधु असर घर अने रस्ताओ थया जलमग्न राजस्थान में आरईईटी परीक्षा प्रश्नपत्र लीक थवानी अफवाओं ने लेने हुबाड़ो अलवर कलेक्टरे कहा कि खेडूतोए आपेला बंद ने कारण प्रश्नपत्र 15 मिनिट मोड़ा पहुंचे अमुक परीक्षार्थीओ बीजा उम्मीदवारों ने उश्केर्या जम्मू काश्मीर ढोगरा चौक में एक शंकास्पद बेग जप्त कर चौक पर तैनात पुलिस की टीम बेग की तपास में लागेली छे आ पहला जम्मू में एक आतंकी की धरपकड़ कर पुलिस तपास में सामने आयु कि जम्मू में कोई व्यक्ति ने मरवा टार्गेट आप आतंकी त्रण दिवस पहला आज काश्मीर थी जम्मू पहुंचो महाराष्ट्र लोनावाला में ट्रेन कोच पाटा पर उतरा इंदौर दौंड स्पेशल ट्रेन जयरे प्लेटफॉर्म पर आ रही थी तरह ट्रेन छाला बे डब्बा पाटा पर उतरा दुर्घटना में कोई जानहानि नहीं रेलवे तंत्र ट्रेक की बरामद और कोच ने पाटे चढ़ावा कामें लागू मथुरा में श्रीकृष्ण जन्मभूमि मामले कोर्ट में वधु एक अरजी दाखिल कर श्रीकृष्ण विराजमान मामला ने लईने अत्यार सुधी 6 थी वधारे अरजी दाखिल थी कोर्ट नवी अरजी पर 25 ऑक्टोबरे सुनावणी करशे अरजी में कहेवामां आवे कि 1967 में मस्जिद और मंदिर वच्चे थयेला करार ने खोटा गणाव्या आ जमीन श्रीकृष्ण जन्मभूमि न्यास ने सौंपवानी मांग मंत नरेन्द्र गिरी मृत्यु केस में 3 आरोपी ने 7 दिवस रिमांड मंजूर थी गया है आनंद गिरी आद्या संदीप तिवारी ने 7 दिवस रिमांड में मोकलवाया 3 आरोपी 7 दिवस सुधी सीबीआई कस्टडी में रहते अगौ सीबीआई बाकंबरी मठ में मंत नरेन्द्र गिरी मौत मामले समग्र घटना रिक्रिएशन कर मंतना शिष्य बलवीर गिरी की एक बार फरी पूछपरछ थी माउंट आबू में मुख्य रस्ता पर भूस्खलन बाद वैकल्पिक मार्ग की कराई व्यवस्था माउंट आबू में नाना वाहनों ने अपाई रह्यो छे प्रवेश आवतीकाल सवारे 8 थी 10 वगैरह सुधी वाहनों ने जवानी मळशे परवानगी 10 थी 12 वाहनों आवी शकशे परत आ रीते दिवसभर 2 कलाकना समयगाळामां वाहनों प्रवेश और परत फरवानी व्यवस्था